वप्पणासनो मंगलानं च सव्येषिं परमं हवै मंगलं नमो दुर्वाररागादि वैरीवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय ताईने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः। ओंकार बिंदु संयोक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। નૌપદજીની આરાધના આજના દિવસથી શરૂ થાય છે. આપણને બધાને શ્રુત સામાયિકનો લાભ મળે એટલા માટે નવકાર મંત્ર અને પંચેન્દ્રિય સૂત્ર બોલી સ્થાપનાચાર્યજી સ્થાપી અને ઇરિયા વિયા કરીએ છીએ કે જેથી કરીને આપણને શ્રુત સામાયિકનો લાભ મળે. કારણ કે આપણે કલાક સુધી સ્વાધ્યાય કરવાના છીએ તો આપણે ત્યાં ચાર પ્રકારના સામાયિક બતાવેલા છે, શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશવીરતી સામાયિક અને સર્વવીરતી સામાયિક. તો આપણે વર્તમાનમાં આ સાધનનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે સામાયિક કે નથી લઈ શકતા, તો શ્રુત સામાયિકનો લાભ મળે એટલા માટે જેની પાસે દર્શન, જ્ઞાન કે ચારિત્ર એનું કોઈ પણ ઉપકરણ હોય એની સામે સ્થાપનાચાર્યજી સ્થાપી શકાય છે એટલે નવકાર અને ઇરિયા વિયા કરી અને પછી આપણે શરૂઆત કરીએ છીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આય હરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સપ્પસાઉણમ, એસો પંચણમુકારો સપ્પ પાવપ્પણાસણો મંગલાણમ ચ સવ્યેષિં પરમં હવૈ મંગલં પંચિન્દિય સંવરણો તહ નવ વિહ બંભચેર બુદ્ધિધરો ચૌવિહ કસાય મુક્તો ઇય અઠાર સગુણિ સંયુક્તો પંચ મહવય જુત્તો પંચ વિહાયાર પાલન સમર્થો પંચ સમયોતિ ગુત્તો છત્તીસ ગુણો ગુરુ મજ્જ ઇચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણિજ્જાય નિષીયાય મત્તયણ વંદામિ ઇચ્છા કારણ સંદેશ ભગવાન ઇરિયાવહ્યં પડિક્કમામિ ઇચ્છમ ઇચ્છામિ પડિક્કમ્યું ઇરિયાવહ્યાય વિરાણાય ગમણાગમણે પાણક કમણે બિયક કમણે રિયક કમણે ઓસા ઉત્તિંગ પણગદ કમટ્ટી મક્કડા સંતાણા સંકમણે જે મે જીવા વિરાહિયા એક ઇન્દિયા બે ઇન્દિયા તે ઇન્દિયા ચૌરિન્દિયા પંચિન્દિયા અભિહયા વત્તિયા લેસિયા સંઘાઇયા સંઘટ્ટિયા પર્યાવિયા કિલામિયા ઉદ્ધવિયા ઠાણાઓ ઠાણમ સંકામિયા જીવ્યાઓ અવરવ્યા તસ્સમ ઇચ્છામિ દુઃખણમ તસ્સ ઉત્તરીકરણેણમ પાયચ્છિત્ત કરણેણમ વિશોહીકરણેણમ વિશલ્લીકરણેણમ પાવાણમ કમ્માણમ નિગાયણ ઠાયે ઠામિ કૌસગ્ગમ અન્નતૌ સસ્યણમ નિસસ્યણમ ખાસ્યણમ ક્ષીયણમ જંભાયણમ ઉડ્વણમ વાયણી સુજ્ઞાનમ વમલિયે પિત્તમુચ્છાયે સુહુમેહિમ અંગ સંચાલયમ સુહુમેહિમ ખેલ સંચાલયમ સુહુમેહિમ દિપ્ય સંચાલયમ એવમાયેમ આગારીમ અભગ્વ અવિરાહ્યો ઉજ્જ મે કાઉસગ્ગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ ન પારેમિ તાવ કાયમ ઠાણેણમ મુણેણમ જાણેણમ અપ્પાણમ વો શ્રીરામી. એક લોગસ નાવડે તો ચાર નવકાર. લોગસ ઉચ્ચોગરે ધમ્મા તિત્તય રે જિનેરિયંતે ચિત્તય સમ ચૌવી સંભી કેવલી ઉષભ મજિયમ ચ વંદે સંભવમ અભિનંદનમ ચ સ્મયમ ચ પૌમપહમ સુપાસમ જિણમ ચ ચંદપ્પમ વંદે
सुवीं च पुप्पदन्तं सियल सिच्चं सवासु पुज्यं च विमलामनन्तं च जिनं दम्मं सन्तिं च वन्दामि कुन्थुमरं च मल्लिं वन्दे मुनिसुप्रयं नमिजनं च वन्दामि रिक्तनेमिं वासं धावत्यमानं च एवं मये अभिथुवा विहूय रयमलापहीन जरमरणा चौवीसंपीजणवरातिथैरामे पशयन्तु कित्तिया वन्दिया महिया जे लोगस्य उत्तमा सिद्धा आरुग्गबोहिलाभं समाहि वरमुत्तमं दिन्तु चन्देषु निम्मलयरा ऐच्छेषु अह्यं पयासयरा सागरवरगम्भीरा सिद्धा सिद्धिं मम दिशन्तु। सायन सम्मुख संगना उपक्रमे अपने नवपद प्रवचन माला आज थी शुरू करीए छीए। मारा माटे पण आ पहेलो ज प्रयोग छे के कोई सामे न होय अने प्रवचन आपवुं एक वात, अने बीजा नंबरमां आ माध्यम थी प्रवचन आपवानो आ पहेलो प्रयोग छे। एटले कदाच वच्चे कई स्खलना के कई थाय तो पण बे मिनिट जरा क्षमा करजो अने आपणे आगळ सारी रीते चाले एवो प्रयत्न करीशुं। वर्ष दरमियान छ अठाईओ आपणे त्यां आवे छे, एमांनी चार अठाईओ चार प्रतिक्रमण ने लगती छे। त्रण चौमासी प्रतिक्रमण अने एक संवत्सरी प्रतिक्रमण। एटले त्रण चौमासी नी अठाई, एक संवत्सरी नी अठाई एटले के पर्युषणा महापर्व नी अठाई, अने बे अठाईओ शाश्वत छे, जे चैत्र महीना नी ओळी अने आसो महीना नी ओळी। चैत्र सुद सातम थी चैत्र सुद पूनम अने आसो सुद सातम थी आसो सुद पूनम, ए रीते नव नव दिवस नी ए बे शाश्वती ओळीओ छे। અને તે મહાવિદે ક્ષેત્રની અંદર પણ કાયમના માટે એની આરાધના ચાલુ હોય છે। આજના દિવસે એટલે નંદીશ્વર દ્વીપ ઉપર જઈને આ દેવો પણ અઠાઈ મહોત્સવ વગેરે કરતા હોય છે। જ્યારે ચાર પ્રતિક્રમણની અઠાઈ તે મહાવિદે ક્ષેત્રની અંદર હોતી નથી, અને ભરત અને ઈરવત ક્ષેત્રમાં પણ વચ્ચેના બાવીસ તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન આ આરાધના હોતી નથી। માત્ર નૌપદજીની આરાધના એ શાશ્વત છે। એટલે જિન શાસન એટલે નવપદ, અને નવપદ એટલે જિન શાસન। નવપદની અંદર આખું જિન શાસન તે સમાયેલું છે, અને નવપદની અંદર જિન શાસનમાં પ્રવેશ માટેનું જો કોઈ દ્વાર હોય તો તે સમ્યક દર્શન નામનું પદ, એના દ્વારા જિન શાસનની અંદર આપણા બધાનો પ્રવેશ થતો હોય છે। અને આપણને ફળ, એ પ્રવેશ કર્યા પછીનું જે ફળ છે તે સિદ્ધ પદ, એ ફળ સ્વરૂપ છે। તો અહીં આજે અરિહંત પદની આરાધના પહેલા દિવસે કરવાની હોય છે। આપણા આત્મા ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારેની અસર થતી હોય છે। આત્માને જો બ્રાહ્મી આદિ ઔષધિનું સેવન કરે તો તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમમાં કારણરૂપ બને છે, અને મદિરા આદિનું સેવન તે મતિનો ઉપઘાત કરે છે। એટલે દ્રવ્યની આ રીતે આપણા આત્મા ઉપર અસર છે, તેમ ક્ષેત્રની પણ આપણા આત્મા ઉપર બહુ મોટી અસર થતી હોય છે। શત્રુંજય ગિરનાર જેવા તીર્થોમાં જઈએ તો તેવા સમયે આપણા ભાવો સહજ રીતે જ ઉલ્લાસ પામતા હોય છે, અને થિયેટર જેવા ક્ષેત્રમાં જઈએ તો આપણા ભાવોની અંદર, મનની અંદર વિકૃતિના ભાવો મોટા ભાગે ઉત્પન્ન થતા હોય છે। કાળની પણ આપણા આત્મા ઉપર અસર છે। પર્યુષણ પર્વ જેવા દિવસોની અંદર અઠાઈ સહજતાથી થઈ જાય છે, બાકીના દિવસોની અંદર એ અઠાઈ આદિનો તપ તે સહજતાથી થતો હોતો નથી। એમ ભાવની પણ આપણા આત્મા ઉપર બહુ જ મોટી અસર છે। આ ભાવ દ્વારા આત્મા છેક કેવલ જ્ઞાનની ભૂમિકાએ પહોંચી શકે છે। ભાવે કેવલ જ્ઞાન, વર્તમાન સમયની અંદર જે કોરોના જે ને મહામારી તરીકે ઘોષિત કરવામાં આવેલું છે, એના કારણે આપણા જિન મંદિરો વગેરેની અંદર માત્ર પૂજારીજીઓ દ્વારા પ્રક્ષાલ અને અષ્ટપ્રકારી પૂજા વગેરે થતી હોય છે, અને આપણે બધા ઘરે રહીને આપણી પાસે જે પણ પ્રતિમાજી હોય, ફોટો હોય, એની સમક્ષ આપણે આરાધના વર્તમાનમાં કરતા હોઈએ છીએ, અને તે પણ ભાવ દ્વારા ચાર નિક્ષેપે ધ્યાયે। આજે અરિહંત પદની આરાધનાની અંદર આપણે જે દુહો બોલીએ છીએ ખમાસ સમાન આપવા માટે, પરમ પંચ પરમેશ્વરમાં પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાયે નમો નમો શ્રી જિન ભાણ। જિન ભાણ એટલે જિનમાં સૂર્ય સમાન, જિનમાં સૂર્ય સમાન એટલે તીર્થંકર પરમાત્મા, જેઓ રાગ દ્વેષને જીતનારા છે તેને આપણે જિન કહીએ છીએ, અને એમાં સૂર્ય સમાન એટલે તીર્થંકર પરમાત્મા આવે, અરિહંત પરમાત્મા આવે। આ અરિહંત પરમાત્માની આરાધના
આપણે ચાર નિક્ષેપાઓ દ્વારા કરવાની છે. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. સાક્ષાત પ્રભુ વિચરતા હોય જેને આપણે ભાવ નિક્ષેપ તરીકે ઓળખીએ છીએ, અને જે પ્રભુનું નામ એ નામ નિક્ષેપ તરીકે, પ્રભુની મૂર્તિ અને ફોટો તે સ્થાપના નિક્ષેપ તરીકે, અને પ્રભુ જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે પૂર્વના ત્રીજા ભાવમાં, ત્યારથી લઈને તીર્થંકર બને ત્યાં સુધી અને આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે તે દ્રવ્ય તીર્થંકરની ભૂમિકા છે. પણ જેટલો ભાવ નિક્ષેપે અરિહંત પરમાત્મા આપણા ઉપર ઉપકાર કરે છે, એટલો જ ઉપકાર નામ નિક્ષેપા દ્વારા, એટલો જ ઉપકાર સ્થાપના નિક્ષેપા દ્વારા, અને એટલો જ ઉપકાર પરમાત્મા દ્રવ્ય નિક્ષેપે પણ કરતા હોય છે. એટલે કોઈએ મનની અંદર એવો ભાવ લાવવાની જરૂર નથી કે ભાઈ જિન મંદિર આપણે જઈ શકતા નથી તો આપણો લાભ ઓછો થઈ ગયો. જિન મંદિરે ન પણ જતા હોઈએ તો પણ ભાવ દ્વારા એ પરમાત્માની સ્તવના એ છેક કેવલ જ્ઞાનની ભૂમિકા સુધી આત્માને પહોંચાડી શકે. વર્તમાનમાં આપણું સંગ્રહણ બળ નબળું છે, અને નબળું સંગ્રહણ બળ હોવાના કારણે આપણે એ ભૂમિકા સુધી પહોંચી શકતા નથી. નહીતર ભાવ મનને છેક એ ભૂમિકા સુધી પહોંચાડી દે કે કેવલ જ્ઞાન પણ પ્રાપ્ત કરાવી દે, અને અશુભ ભાવો આત્માને સાતમી નરક અને નિગોત સુધી પણ પહોંચાડતા હોય. એટલે વર્તમાનમાં આપણે શુભ ભાવો એને સતત શુભ ભાવોથી ભાવિત રહેવા માટેનો પ્રયત્ન ચાલુ રાખવાનો છે. એટલે આ દિવસોની અંદર હમણાં વધારે લાભ એ છે કે આયંબિલ ખાતાઓ વર્તમાનમાં બંધ છે, અને તે સમયે ઘરની અંદર આયંબિલ કરવાનું આવ્યું છે. પૂજ્ય ચરણ વિજયજી મહારાજ એમ કહેતા કે આયંબિલ ખાતામાં આયંબિલ કરવું એના કરતા ઘરે એકાશનું કરવું વધારે સારું, કારણ કે ઘરે જૈણા ધર્મનું બહુ સરસ રીતે પાલન થાય. એટલે આ જૈણા પાલવાનો શુભ અવસર વર્તમાનમાં આપણને બધાને સરસ રીતે પ્રાપ્ત થયો છે, તો ઘરે રહીને પણ આ આયંબિલ તપ કરવાથી અનેક પ્રકારના વિઘ્નો વગેરે દૂર થાય છે, અને નૌપતજીની આરાધના બહુ જ સરસ રીતે થશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. એટલે તમે બધા ઘરે આયંબિલ કરવા માટે પણ ઉત્સાહ રાખજો, અને પેલા એક બે દિવસ એવું લાગશે પણ પાછળથી તમને ખૂબ જ આનંદ આવશે. એટલે અરિહંત પદ, બસ એ અરિહંત પદ ચારે નિક્ષેપા દ્વારા, નામ નિક્ષેપા દ્વારા અરિહંત પરમાત્મા આપણા ઉપર વિશેષ ઉપકાર એ રીતે કરે છે. ભાવ નિક્ષેપે ઉપકાર પ્રભુ લિમિટેડ સમય સુધી કરે છે. પરમાત્મા ઋષભદેવ પણ ભાવ નિક્ષેપે ઉપકાર 1000 વર્ષ ન્યૂન 1 લાખ પૂર્વ વર્ષ ત્યાં સુધી જ કરી શકે. એનાથી વધારે કોઈ તીર્થંકરો ભાવ નિક્ષેપે આપણા ઉપર ઉપકાર કરી શકતા નથી. જ્યારે નામ નિક્ષેપા દ્વારા એ જ પ્રભુ 3-3-24 સુધી આપણા આત્મા ઉપર ઉપકાર કરે છે. એમ સ્થાપના નિક્ષેપા દ્વારા પણ પ્રભુ વિદ્યમાન ન હોય તો તેવા સમયે પ્રભુની મૂર્તિ, પ્રભુનો ફોટો એને આપણે સ્થાપના નિક્ષેપ તરીકે ઓળખીએ છીએ, અને કેટલીક વખત સાક્ષાત પ્રભુની સેવા કરીએ એનાથી પણ કદાચ વધારે લાભ પ્રભુનું નામસ્મરણ કરવા દ્વારા કે પ્રભુની મૂર્તિના દર્શન કરવા દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે. જેવી રીતે એકલવ્ય ગુરુ દ્રોણે એને વિદ્યા શીખવવાની ના પાડી દીધી, અર્જુનને વિદ્યા શીખવી તો ગુરુ દ્રોણે સાક્ષાત અર્જુનને શીખવી, એકલવ્યને ન શીખવી. પરંતુ એકલવ્ય ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને એનો અદ્ભુત વિનય કર્યો, અને તેના કારણે એ અર્જુન કરતા પણ વધારે હોશિયાર એકલવ્ય થયો. એટલે સાક્ષાત જે ગુરુ દ્રોણ એ એકલવ્ય ઉપકાર ઉપર તે અર્જુન ઉપર જે ઉપકાર કરી શક્યા એનાથી પણ વધારે ઉપકાર એકલવ્ય ઉપર થયો, અને અર્જુન થી પણ વધારે હોશિયાર એકલવ્ય થયો. એટલે આ રીતે પ્રભુ સ્થાપના નિક્ષેપા દ્વારા પણ ઘણો મોટો ઉપકાર કરે છે. એટલે આપણા ઘરની અંદર જે પણ પરમાત્માનો ફોટો હોય, પરમાત્માની મૂર્તિ હોય, એની સમક્ષ બધી જ ક્રિયા નવપદજીની, આજે અરિહંત પદ છે તો 12 ખમાસમાણ, 12 લોગસનો કાયો સર્ગ, કે પરમાત્માનું જે ભાવ પૂજા એ મૂર્તિ સમક્ષ અથવા તો ફોટા સમક્ષ આપણે કરવાની હોય છે, અને એના દ્વારા પણ આપણને એટલો જ લાભ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે પરમાત્મા સ્થાપના નિક્ષેપ દ્વારા પણ અત્યંત ઉપકાર કરનારા છે. દ્રવ્ય નિક્ષેપ એટલે પરમાત્માનું જીવન ચરિત્ર, બસ એનું ચિંતન કરવા દ્વારા પણ એમના જીવનમાંથી
આપણને ઘણી બધી માહિતી અથવા તો એના દ્વારા આપણું વીર્ય એ ઘણું પ્રગટ થાય છે. કારણ કે પરમાત્મા મહાવીર દેવે સાધના દરમિયાન જે પણ કષ્ટો સહન કર્યા, ક્ષમતા પૂર્વક સહન કર્યા, એના એના કારણે તેઓએ પ્રચંડ કર્મની નિર્જરા કરી, તો એ રીતે પ્રચંડ કર્મની નિર્જરા કરવાનો ઉલ્લાસ એ પણ આપણને પ્રાપ્ત થાય છે. કોઈને એમ થાય ભાઈ નવપતજીની આરાધનાના આજ દિવસો કેમ નક્કી કર્યા, કેમ ચૈત્ર સુદ સાતમ થી પૂનમ અને આસો સુદ સાતમ થી પૂનમ આ દિવસોની અંદર જ આ આરાધના કેમ? તો એનું કારણ એ છે કે વૈદ્યો માટે, ડોક્ટરો માટે એમ કહેવાય છે કે શરદ ઋતુ એ વૈદ્યોની માતા છે અને હેમંત ઋતુ એ વૈદ્યોનો પિતા છે. ડોક્ટરોનો વધારે સારામાં સારો વ્યવસાય શરદ ઋતુમાં વધારે ચાલતો હોય અને સેકન્ડ નંબરની અંદર હેમંત ઋતુમાં એનો વ્યવસાય વધારે સારો ચાલે. આ શરદ અને હેમંત ઋતુ એટલે બે ઋતુનો સંધિકાળ, અને જ્યારે પણ ઋતુ બદલાય ત્યારે તબિયત બગડવાની શક્યતા વધારે હોય. એટલા માટે આ બે ઋતુના સંધિકાળે જો આયંબિલનો તપ કરવામાં આવે તો શરીર પણ સારું રહે. એટલે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ દિવસો જે નક્કી કરવામાં આવ્યા છે તે બહુ જ યોગ્ય છે. એટલે આ દિવસોની અંદર આયંબિલ તપ કરવા દ્વારા કરીને આપણે શરીરને પણ ઘણું સરસ સ્વસ્થ રાખી શકીએ, એ પ્રકારની આપણી આ બધા આરાધનાના દિવસો એ નક્કી કરવામાં આવેલા છે. તો આ દિવસોની અંદર સવિશેષ આરાધનામાં ખાસ આજના દિવસે અરિહંત પદની આરાધના કે જેનો આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે. અરિહંત પરમાત્મા નિગોદમાંથી બહાર નીકળ્યા પછી હમણાં સુધીનો જે પણ આપણા આત્માનો વિકાસ થયો છે એ બધો જ ઉપકાર માત્ર ને માત્ર અરિહંત પરમાત્માનો છે. કારણ કે નિગોદમાંથી બહાર લાવનાર તે સિદ્ધ પરમાત્મા એટલે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટેનો ઉપકાર કરનાર જો કોઈ હોય તો તે સિદ્ધ પરમાત્મા છે. અને વ્યવહાર રાશિમાં આવ્યા પછી હમણાં સુધીનો આપણો બધો જ જે વિકાસ છે તે અરિહંત પરમાત્માની કૃપાથી છે. એટલે નવકાર મંત્ર કે જેનું પહેલું પદ આપણે બોલીએ છીએ નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, સામાન્ય અર્થ એ છે કે ધર્મ તીર્થના સ્થાપક એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાવ. અને આ અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાન થતાની સાથે જ ધર્મ તીર્થની સ્થાપના કરનારા હોય છે. એવા અનંત અરિહંત પરમાત્માઓને આપણે એ પદ દ્વારા નમસ્કાર કરીએ છીએ. અને એ જ પદને આપણે જુદી રીતે અરિ પ્લસ હંતાણમ આમ જુદું પાડી દઈએ તો એનો અર્થ એ થાય, અરિ એટલે રાગદ્વેષ રૂપી અંતરંગ શત્રુઓ અને હંતાણમ એટલે હણનારા. રાગદ્વેષ રૂપી અંતરંગ શત્રુઓને હણનાર જે પણ આત્માઓ છે તેને મારા નમસ્કાર થાવ. અને આ વ્યાખ્યા કરવા દ્વારા અરિહંત પરમાત્માને નમસ્કાર, સિદ્ધ પરમાત્માઓને પણ નમસ્કાર, કેવલી ભગવંતોને પણ નમસ્કાર, જે વર્તમાનમાં 2 કરોડ કેવળ જ્ઞાની ભગવંતો વિચરી રહ્યા છે તે બધાને આપણે આ વ્યાખ્યાથી નમસ્કાર કરીએ છીએ. હજુ એનાથી આગળ વધીને અરિહમ અને તાણમ એ બે ને જુદું પાડીએ તો તાણમ એટલે શરણ કરવા યોગ્ય અને અરિહમ એટલે પૂજ્ય. જે શરણ કરવા યોગ્ય એવા પૂજ્યો છે તેને મારા નમસ્કાર થાવ. અને એ વ્યાખ્યાથી પંચ પરમેશ્વરી ભગવંતોને નમસ્કાર થાય. કારણ કે 44 શરણમ પવજ્જામી, આપણે જે 4 નું શરણ સ્વીકારીએ છીએ એટલે પંચ પરમેશ્વરી ભગવંતોનું શરણ છે. અને એટલા માટે એ વ્યાખ્યા દ્વારા એમને નમસ્કાર. હજુ એનાથી પણ આગળ વધીને અરિહંત પ્લસ આણમ, અરિહંત પરમાત્માની આજ્ઞાને મારા નમસ્કાર થાવ. તો આ વ્યાખ્યા કરવા દ્વારા એમની આજ્ઞાનું પાલન કરનાર જે જે જીવાત્માઓ છે તે બધાને મારા નમસ્કાર. અને એની આજ્ઞાનું પાલન કરનાર સાધુ સાધ્વીજી ભગવંતો તો છે જ, પણ શ્રાવક અને શ્રાવિકાઓ એ પણ એની આજ્ઞાનું અમુક અંશે પાલન કરનારા છે. કારણ કે પરમાત્માએ 2 પ્રકારનો ધર્મ બતાવ્યો, પહેલો સર્વવિરતિ ધર્મ અને બીજો દેશવિરતિ ધર્મ. તો જે દેશવિરતિ ધર્મનું પાલન કરી રહ્યા છે એ પણ અમુક અંશે પરમાત્માની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે, માટે એમને પણ નમસ્કાર એ પદો દ્વારા થાય છે. અને હજુ પણ એનાથી આગળ વધીને ણ એટલે નથી, મો એટલે મારું, જે કઈ પણ મને મળ્યું છે તે મારું નથી, અરિહંતાણમ અરિહંત પરમાત્માનું છે. કારણ કે જે મળ્યું છે તેનું કારણ પુણ્ય છે, પુણ્ય ઉપાર્જનનું કારણ ધર્મ છે, અને ધર્મના બતાવનારા માત્ર અરિહંત પરમાત્મા છે. એટલે વર્તમાનમાં
જે પણ અનુકૂળતાઓ છે એ બધી જ અનુકૂળતાઓનું મૂળ કારણ જો કોઈ હોય તો માત્ર ને માત્ર અરિહંત પરમાત્મા છે. એટલે અરિહંત પરમાત્માનો આપણા ઉપર જબરજસ્ત ઘણો મોટો ઉપકાર આપણા ઉપર છે. એટલે ઘણી વખતે એવું બનતું હોય છે કે જિનાલય આદિનું નિર્માણ કરવાનો અવસર આવે અને તે સમયે જો સંઘના દ્રવ્યથી એ જિનાલયનું નિર્માણ કરવાનું હોય તો લોકો કોઈની પાસે લોન પણ માંગતા હોય છે. ન્યુયોર્કની અંદર એક ભાઈ પાસે એ લોન માટે ગયા ત્યારે એ ભાઈએ કહ્યું કે ભાઈ હું ભગવાનને લોન કેવી રીતે આપું, ભગવાને જ મને બધું આપ્યું છે, માટે આ ભગવાનનું જ છે, એટલે લોન સ્વરૂપે નહીં પણ એમ જ તમે $1,00,000 લઈ જાઓ. તો આ રીતે કારણ કે જે પણ આપણને મળ્યું છે તે બધું જ પરમાત્માની કૃપાથી મળ્યું છે અને આજે એમની આરાધના કરવાનો આજે સુંદર મજાનો દિવસ છે કે જે આરાધના કરવા દ્વારા તીર્થંકર નામ કર્મ નિકાચિત થઈ શકે એ સ્થિતિએ પણ પહોંચી શકાય. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવામાં મુખ્ય બે બાબતો હોય છે, એક તો વિશસ્થાનક તપની આરાધના અને બીજા નંબરની અંદર સવિ જીવ કરું શાસન રસીની ભાવના. આ વિશસ્થાનક તપની આરાધનાની અંદર બધા જ આત્માઓ તપ કરી જ શકે એવો કઈ નિયમ નથી. અમુક તપ કરી શકે, અમુક નવકારસી જેવું પચ્ચખાણ પણ પોતાના જીવનની અંદર માંડમાંડ કરી શકતા હોય એવી સ્થિતિ વાળા જીવો પણ અરિહંત પદની ભક્તિ દ્વારા કરીને પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે. દાખલા તરીકે શ્રેણિક મહારાજા, તો એ શ્રેણિક મહારાજાએ અરિહંત પદની ભક્તિ કરી, પરમાત્મા મહાવીર દેવની અતિશય ભક્તિ અને ભક્તિના કારણે તીર્થંકર નામ કર્મ તેમણે ઉપાર્જન કર્યું. એટલે માત્ર તપ કરવાથી જ થાય એવો નિયમ નથી, પરંતુ એના ઉપરની ભક્તિ એ પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવે. આયંબિલ ને આપણે બધા તપમાં ગણીએ છીએ પણ એકાશણું એ તપ સ્વરૂપ નથી, એકાશણું એ પારણા સ્વરૂપ છે. કારણ કે એકાશણની અંદર 6 પ્રકારની વિગયોનો ઉપયોગ થાય છે. એટલે આપણે ત્યાં નીવી આયંબિલ ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું. અતિચારમાં આપણે બોલતા હોઈએ છીએ એટલે આપણા તપની શરૂઆત લુખી નીવીથી છે કે જેની અંદર વિગયોનો વપરાશ ન હોય ત્યાંથી તપની શરૂઆત થાય. તો આયંબિલ એક વિઘ્ન વિદારક મહા તપ છે અને એ તપ દ્વારા કરીને સર્વ પ્રકારના વિઘ્નો તે દૂર થતા હોય છે. એટલે વર્તમાનમાં આ રોગનું નિવારણ, મહામારીનું નિવારણ તે જેમ જપ દ્વારા થાય એમ તપ દ્વારા પણ થાય. આપણી આખી દ્વારિકા નગરી એ પણ બળતી અટકીતી એ માત્ર આયંબિલ તપના પ્રભાવે 6-6 મહિના સુધી આ રીતે આયંબિલ તપ 12-12 વર્ષ સુધી અખંડપણે ચાલુ રહ્યો અને એના કારણે એ દ્વારિકા નગરીને ઊંચી ઊની આંચ પણ નહોતી આવી. પણ જે દિવસે આયંબિલ ન થયું તે દિવસે દ્વારિકા નગરી બળવાની શરૂઆત થઈ ચૂકી હતી. એટલે આપણા આયંબિલ નો તપ એ સામુદાયિક રીતે કરાયેલા આયંબિલ તે સૂક્ષ્મનું બળ ઊભું કરી અને આ રોગને પણ મહામારીને પણ એ દૂર કરી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર શુભ ભાવ, જેમ તીર્થંકર બનવા માટેનો શુભ ભાવ, જો હોવે મુજે શક્તિ ઈસી સવિ જીવ કરું શાસન રસી, આ પ્રકૃષ્ટ કોટીનો ભાવ છે, એમ પોતાના પરિવારને તારવાની બુદ્ધિ વાળો આત્મા ગણધર થઈને મોક્ષે જતો હોય અને માત્ર હું જલ્દી મોક્ષે જાઉં આવી ભાવના વાળો જીવ સામાન્ય કેવલી થઈને મોક્ષે પહોંચતો હોય છે. તો આપણા બધાએ મોક્ષે તો ચોક્કસ પહોંચવું છે પણ અરિહંત થઈને મોક્ષે જનારા જીવો પ્રમાણમાં બહુ જ ઓછા હોય છે. કારણ કે એક અવસરપીણી કે ઉત્સરપીણી કાળમાં આ ભરત કે ઐરાવત ક્ષેત્રમાં માત્ર 24 જ આત્માઓને એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે જે તીર્થંકર બનીને મોક્ષે જાય. અને 24 જ આત્માઓને આવું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું કારણ તીર્થંકર પરમાત્માનો જન્મ આકાશમાં જ્યારે બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને હોય તેવા સમયે જ આ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય. અને એક અવસરપીણી કે ઉત્સરપીણી કાળમાં માત્ર 24 જ વખત એવું બને કે એની અંદર આ 7 ગ્રહો ઉચ્ચ સ્થાને આવે અને તેવા સમયે તેમનો જન્મ થતો હોય. એટલે આ અવસરપીણી કે ઉત્સરપીણી કાળમાં માત્ર 24 જ આત્માઓ તીર્થંકર બનીને મોક્ષે જાય છે. આજ દિવસ સુધી આવા અનંત અરિહંત પરમાત્માઓ થઈ ગયા, ભાવિમાં પણ અનંત અરિહંત પરમાત્માઓ થશે.
એ પદની આરાધના આજના દિવસે આપણે કરવાની છે, અને એના દ્વારા પરમાત્માની ભક્તિ સવિશેષ એટલા માટે પણ કરવાની, પ્રચંડ પુણ્ય જો કોઈ પણ દ્વારા ઉપાર્જન થતું હોય તો પરમાત્મા ભક્તિ દ્વારા પ્રચંડ પુણ્ય ઉપાર્જન થતું હોય છે, અને પરમાત્મા ભક્તિનો સંસ્કાર એટલા માટે પણ આજે દ્રઢ કરવા જેવો છે કે સામાન્ય રીતે આપણું જે શ્રાવક જીવન છે એ શ્રાવક જીવન આપણને વૈમાનિક દેવ તરીકે લઈ જાય, અને વૈમાનિક દેવ તરીકે સુરક્ષિત રહી, અને ત્યાંથી આત્મા સદગતિમાં તો જ જાય કે જો અહીં પરમાત્મા ભક્તિનો સંસ્કાર વધારે દ્રઢ કરેલો હોય. કારણ કે દેવલોકમાં પરમાત્મા ભક્તિ સિવાયનું બીજું કોઈ પણ તપ વગેરે કઈ થઈ શકતો નથી, સામાયિકની પણ આરાધના થઈ શકતી નથી, દાન વગેરે પણ આપી શકાતું નથી, માત્ર પરમાત્માની ભક્તિ ત્યાં વિશેષ રીતે થઈ શકે. એટલે આ જન્મની અંદર કે આજના દિવસે આ અરિહંત પદની ભક્તિ વિશેષ રીતે થાય, અને એ ભક્તિ જીવન દરમિયાન પ્રતિદિન આપણે કરતા રહીએ તો આજના દિવસની આરાધના એનો આનંદ આપણે જીવનભર લૂંટી શકીએ. એટલે એ રીતે એક વખત કરેલું પણ સુકૃત વારંવાર તેનું સ્મરણ કરવા દ્વારા પુણ્યનું મંદિર પુણ્યનું તે ઉપાર્જન કરાવે છે. તો આજના દિવસે અરિહંત પદની આરાધના, સામાન્ય રીતે તો અરિહંતના આપણે 12 ગુણ બોલતા હોઈએ છીએ, આમ તો અનંત અરિહંત પરમાત્માના ગુણ છે. એક એક પ્રદેશ તાહરે ગુણ અનંતનો વાસ રે, એમ કહી તુજ સહજ મિલત હોય જ્ઞાન પ્રકાશ રે. એટલે જ્ઞાન વિમલ સુરી મહારાજ આ રીતે અરિહંત પરમાત્માના એક એક પ્રદેશે અનંત ગુણો છે તેવી વાત કરે છે. પરંતુ સ્થૂળ દ્રષ્ટિએ આપણે અરિહંત પરમાત્માના 12 ગુણ કહેતા હોઈએ છીએ. પંચ પરમેશ્વરીના 108 ગુણમાં અરિહંતના 12 ગુણ, સિદ્ધના 8 ગુણ, આચાર્યના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ અને સાધુના 27 ગુણ, આ રીતે કુલ 108 ગુણો છે. અને એ ગુણ એનું સ્મરણ કરવા દ્વારા આપણામાં પણ ગુણ આવે, એટલા માટે એ ગુણનું સ્મરણ કરવાનું છે. અરિહંત પરમાત્મા એના અષ્ટ પ્રાતિહાર્ય એ 8 ગુણ એને યાદ રાખવા માટે એક નાનકડી સ્તુતિ યાદ રાખવાની, કે જેથી કરીને એ 8 ગુણો સહેલાઈથી યાદ કરી શકાય. જેમ પરમાત્માની સન્મુખ જઈને દર્શનમ દેવ દેવસ્ય વગેરે સ્તુતિઓ બોલીએ છીએ, એમ આ સ્તુતિ પણ પરમાત્માની સન્મુખ બોલી શકાય. અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધ્વનિશ્ચામરમાસનમ ચ ભામંડલમ દુંદુ વિરાત પત્રમ સત પ્રાતિહાર્યાણી જિનેશ્વરાણામ. આ જિનેશ્વર પરમાત્માના 8 પ્રાતિહાર્યોના નામ આ સ્તુતિમાં બતાવેલા છે. અશોક વૃક્ષ, સુર પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દેવ દુંદુભી અને છત્ર એ પરમાત્માના 8 પ્રાતિહાર્ય છે. પ્રાતિહાર્ય પ્રતિહાર એટલે દ્વારપાળ, જે દ્વારપાળની જેમ હંમેશા સાથે ને સાથે રહે તેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. આ 8 પ્રાતિહાર્યો માત્ર ને માત્ર અરિહંત પરમાત્માને જ હોય છે. અરિહંત પરમાત્માનું પુણ્ય એટલું પ્રકૃષ્ટ કોટીનું છે કે 34 અતિશયો, વાણીના 35 ગુણો, અષ્ટ મહા પ્રાતિહાર્ય, કેવળ જ્ઞાન થતાની સાથે જ કરોડ કરોડ દેવો જેમની સેવામાં હાજર હોય, વૃક્ષો પણ નમસ્કાર કરે, પંખીઓ પણ પ્રદક્ષિણા આપે, આવા અતિશયો માત્ર ને માત્ર અરિહંત પરમાત્માને જ હોય છે. અરિહંત સિવાય બીજા કોઈને પણ આવા અતિશયો હોતા નથી. એટલે અરિહંત પરમાત્માનું પ્રચંડ પુણ્ય છે, અને પ્રચંડ પુણ્યનું કારણ જગતના સર્વ જીવો તરફનો મૈત્રી ભાવ, ગુણાધિક જીવો તરફનો પ્રમોદ ભાવ, દુખી જીવો તરફનો કરુણા ભાવ અને દોષવાળા જીવો તરફનો માધ્યસ્થ ભાવ, બસ આ ચારે ભાવનાઓ એમનામાંથી પણ આપણે આત્મસાત કરવાની છે. કારણ કે આપણે જે નવપદનું પ્રવેશ દ્વાર સમ્યક દર્શન કહીએ છીએ, એ સમ્યક દર્શનનું પણ જો કોઈ મૂળ હોય, સમ્યક દર્શનનું પણ જો કોઈ બીજ હોય, તો આ ને ધર્મ બીજ કહેવામાં આવે છે. ચાર ભાવનાઓ તે ધર્મ બીજના સ્વરૂપમાં છે. બસ આજે અરિહંત પદની આરાધનાના દિવસે આપણે નક્કી કરવાનું છે કે આજથી હું જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવને ધારણ કરીશ, પરમાત્માની આજ્ઞા મુજબનો નાનકડો પણ ગુણ મને જ્યાં પણ દેખાશે એના તરફ
હું પ્રમોદ ભાવને ધારણ કરીશ અને એમને હું નમસ્કાર કરીશ. જે જે દુઃખી જીવો છે તે બધા જ જીવોના દુઃખો જલ્દીથી દૂર થઈ જાય એવી ભાવના કરુણા દ્વારા હું વ્યક્ત કરીશ, અને દોષવાળા જીવો પણ દોષ મુક્ત બને અથવા દોષવાળા જીવો પણ કર્મની પરવશતાના કારણે તે પ્રકારના દોષો તે સેવાતા હોય છે તો એની કર્મની પરવશતા દૂર થાય એવા પ્રકારના ભાવોને હમણાં હું વ્યક્ત કરીશ. તો આ રીતે આ ચારે પ્રકારના ભાવો આજના દિવસે આપણે એ મનની અંદર નિર્ણય કરવાનો છે કે આજની આરાધનાના આ એક ભાગ રૂપે આખું જીવન આપણું આ ચાર ભાવનાઓથી ભાવિત બની જાય એ પ્રકારે હું આ શુભ ભાવોને ધારણ કરીશ. એટલે આજની આરાધના એ સફળ તો જ કહેવાય કે જો આપણું જીવન આ ચાર ભાવનાઓથી મગમગી ઉઠે તો આજના દિવસની આરાધના તે આપણી સફળ આરાધના ગણાય. એટલે અષ્ટમહા પ્રાતિહાર્ય એ બાહ્ય સ્વરૂપ છે અને ચાર જે અતિશયો છે તે આંતરિક સ્વરૂપ છે. તો એ બાહ્ય સ્વરૂપ પણ અરિહંત સિવાય બીજા કોઈને પણ આવા પ્રકારના પ્રાતિહાર્યો હોતા નથી, અને ચાર જે અતિશયો છે તે ચાર અતિશયો એટલે આંતરિક ભાવો છે. તે આંતરિક ભાવો એટલે અપાયા પગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય, આ ચાર અતિશયોથી યુક્ત એવા સર્વ અરિહંત પરમાત્માઓ હોય છે. અપાયા પગમાતિશય, અપાય એટલે કષ્ટ, અપગમ એટલે નાશ. કષ્ટોનો નાશ કરવાનો જે અતિશય તે અપાયા પગમાતિશય છે. રાગ દ્વેષ રૂપી કષ્ટો પણ દૂર થાય અને બાહ્ય કષ્ટો પણ દૂર થાય તે પ્રભુના અપાયા પગમાતિશયના કારણે દૂર થતા હોય છે. ચાર સવ્વાસો યોજન સુધી કોઈને રોગ પણ ન થાય અને રોગ થયો હોય તો પણ મટી જાય એનું કારણ પરમાત્માનો અપાયા પગમાતિશય નામનો એ ગુણ છે. એટલે લોગસ્થ સૂત્રની અંદર જયારે જીણે પદ બોલીએ છીએ એ પરમાત્માના અપાયા પગમાતિશય એમાં એ કારણ સ્વરૂપ છે. એવી જ રીતે પરમાત્માનો જ્ઞાનાતિશય કેવળ જ્ઞાન ગુણ, જેટલા પણ કેવળ જ્ઞાની છે એ બધાનું કેવળ જ્ઞાન એક સરખું છે, પણ એક સરખું કેવળ જ્ઞાન હોવા છતાં પણ અરિહંત પરમાત્માના કેવળ જ્ઞાનને આપણે જ્ઞાનાતિશય તરીકે ઓળખીએ છીએ. કારણ કે અરિહંત પરમાત્માનું કેવળ જ્ઞાન ધર્મ તીર્થની સ્થાપનામાં કારણરૂપ બને છે, માટે એમનું જ્ઞાન જ્ઞાનાતિશય તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ્ઞાનાતિશય તે આપણે લોગસ્સ ઉજ્જો ગરે એ પદો દ્વારા વ્યક્ત કરવાનો હોય છે. કારણ કે પરમાત્મા જગતની અંદર ઉદ્યોત તે કેવળ જ્ઞાનના માધ્યમથી કરે છે. એ ઉદ્યોત ત્રણેય લોકમાં, ચૌદે રાજલોકમાં કેવળ જ્ઞાન દ્વારા એ ઉદ્યોત થતો હોય છે. આ રીતે પરમાત્મા લોકને વિશે ઉદ્યોત કરનારા છે એ જ્ઞાનાતિશય, અને આવું જ્ઞાન એ પ્રાપ્ત કરવા માટે જીવનની અંદર આચાર એ અતિશય મહત્વનો ભાગ ભજવે છે. ભણવા કરતા પણ આચારનું પાલન જેટલું વધારે એટલો જ્ઞાન ગુણ આત્મામાં ખીલી ઉઠે. કારણ કે આત્મામાં જ જ્ઞાન ગુણ છે, એને જ આપણે પ્રગટ કરવાનો છે. નવું જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું, પણ જે આત્મામાં છે એને જ પ્રગટ કરવાનું છે. અને એને પ્રગટ કરવા માટે જ્ઞાનાચારના આઠે આઠ આચારોનું સુંદર રીતે જો પાલન કરવામાં આવે તો એના દ્વારા તે જ્ઞાન ગુણ વિશેષ ને વિશેષ પ્રગટ થતો રહે, અને એ જ જ્ઞાન જ્યારે ચરમ સીમાએ પહોંચે ત્યારે આત્મા કેવળ જ્ઞાન ગુણને પ્રાપ્ત કરે છે. તો આ રીતે અરિહંત પરમાત્મા તે કેવળ જ્ઞાનથી યુક્ત છે, એટલે એ પરમાત્માનો જ્ઞાનાતિશય છે. વચનાતિશય પરમાત્માની વાણી 35-35 ગુણોથી યુક્ત છે. કારણ કે અરિહંત પરમાત્માની વાણી દરેકને એમ જ લાગે કે પરમાત્મા મને ઉદ્દેશીને જ કંઈક કહી રહ્યા છે. દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. પરમાત્મા અર્ધમાગધી ભાષામાં દેશના આપે, પરંતુ દરેકને પોતપોતાની ભાષાની અંદર એ સમજાય. તો એ રીતે પણ પરમાત્માના આવા વાણીના 35-35 ગુણો એ પરમાત્માનો અતિશય છે. અરિહંત સિવાય આવી શક્તિ કોઈ પણ જીવોને કદાપી પ્રાપ્ત થતી નથી. એટલે અરિહંત પરમાત્મા પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી છે. એના જેવું પુણ્ય આ જગતમાં બીજા કોઈનું નથી. અરિહંત પુણ્યના ભંડાર છે, સિદ્ધ સુખના ભંડાર છે, આચાર્ય આચારના ભંડાર છે, ઉપાધ્યાય વિનયના ભંડાર છે, સાધુ સહનશીલતાના ભંડાર છે.
અને એ પદની પ્રાપ્તિ એના બીજની અંદર જો કંઈ પણ હોય તો તે સમ્યક દર્શન નામનો ગુણ છે. જ્યાં સુધી આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ ન હોય ત્યાં સુધી કોઈ પણ આત્મા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન ન કરી શકે. એટલે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવા માટેની બેઝિક જરૂરિયાત જો કોઈ હોય તો સૌથી પહેલા સમ્યક દર્શન નામનો ગુણ જોઈએ, અને એ ગુણ પ્રાપ્ત થયા પછી જ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે. શ્રેણિક મહારાજાએ હરણીનો શિકાર કરીને તે જ વખતે રાજી થયા, નરકનું આયુષ્ય બાંધી લીધું, પરંતુ પાછળથી સમ્યક દર્શન ગુણ પામ્યા, અને એ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ પછી જ તેમણે તીર્થંકર નામ કર્મનો બંધ કર્યો. તીર્થંકર ની ભક્તિ એટલી બધી વધતી ચાલી વધતી ચાલી વધતી ચાલી કે કોઈ પરમાત્માના સમાચાર આપે કે પરમાત્મા મહાવીર દેવે ધર્મલાભ કેવડાવ્યા છે, માત્ર આટલું કે અને તરત જ એ દિશામાં પ્રભુ હોય એ દિશાની અંદર બેસી રત્નનો સાથીઓ કાઢી પરમાત્માની સન્મુખ ચૈત્ય વંદન કરવા માટે બેસી જાય, એમની 3.5 કરોડ રોમ રાજી તે વિકસ્વર થઈ જાય એટલે અમૃત અનુષ્ઠાન સ્વરૂપ બને, અને આટલો અનહદ પરમાત્મા તરફનો ભક્તિ ભાવ એને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવી દીધું. તો આ રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ તીર્થંકર નામ કર્મના બંધની અંદર ખાસ જોઈએ, અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે આપણે આગળના ક્લાસોની અંદર પણ વારંવાર વાત કરેલી છે કે ભાઈ મૈત્રી આદિ ભાવો એનું બીજ છે. એટલે 9 પદની અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો સમ્યક દર્શન એ બીજ છે. અનરાધાર વરસાદ વરસતો હોય પણ ખેડૂતને આનંદ તો જ થાય જો ખેડૂતે બીજ વાવ્યું હોય. ખેડૂતે બીજ ન વાવ્યું હોય અને અનરાધાર વરસાદ વરસે તો પણ ખેડૂતને આનંદ ન હોય, કારણ કે એને કોઈ ફળની પ્રાપ્તિ નથી થવાની. એમ આપણે પણ સમ્યક દર્શન નામનું બીજ ન વાવ્યું હોય અને બીજો ગમે તેટલો ધર્મ જીવનમાં થતો હોય તો પણ એ ધર્મ મોક્ષ નામનું ફળ આપવાને સમર્થ નથી બનતો, માટે આપણને જોઈએ તેવો આનંદ પ્રાપ્ત નથી થતો. સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થાય એટલે જીવનમાં આજ દિવસ સુધી જે આનંદ પ્રાપ્ત ન કર્યો હોય એવો આનંદ આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે સમ્યક દર્શન એ બીજ છે, અને એ બીજના વાવ્યા પછી જે પણ ધર્મ કરવામાં આવે તે ધર્મ વેલ્યુએબલ બને છે, એના પછીની મૈત્રી આદિ ભાવો એ પણ વિશેષ લાભનું કારણ બને છે. એટલા માટે સમ્યક દર્શન એ બીજ સ્વરૂપ છે. પણ બીજ અંધારામાં જ હોય તો પણ એ બીજનો વિકાસ ન થાય, એ બીજના વિકાસ માટે પ્રકાશ જોઈએ. તો સમ્યક જ્ઞાન એ પ્રકાશનું કાર્ય કરે છે, એટલે સમ્યક દર્શન એ બીજ છે, સમ્યક જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે. બીજનું વાવેતર કર્યા પછી જે સ્થાનમાં બીજ વાવેલું છે ત્યાં બાઉન્ડ્રી બનાવવી જોઈએ, અને બાઉન્ડ્રી વાળ એટલે સમ્યક ચારિત્ર, એ બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રી બનાવ્યા પછી એમાં જે પણ કચરો હોય એ કચરાને અગ્નિથી બાળી નાખવાનો હોય. સમ્યક તપ એ અગ્નિનું કામ કરે છે અને કચરાને બાળીને ખાક કરી નાખે છે, એટલે એ સમ્યક તપ એ અગ્નિ સ્વરૂપ છે. અને આ માત્ર ભૂમિકા થઈ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ 4 ધર્મ સ્વરૂપ છે. 9 પદમાં 2 દેવ છે, 3 ગુરુ છે અને 4 ધર્મ સ્વરૂપ છે. અરિહંત અને સિદ્ધ તે દેવ સ્વરૂપ છે, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ સ્વરૂપ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ તે ધર્મ સ્વરૂપ છે. આ 4 પ્રકારનો ધર્મ આવ્યા પછી સાધુ ધર્મ રૂપ વરસાદ જોઈએ તો બીજમાંથી અંકુર ફૂટે. જે અંકુર ફૂટે તે ઉપાધ્યાય સ્વરૂપ છે. જે પાન આવે તે પાન પીળા હોય એ આચાર્ય પદ સ્વરૂપ છે. એનું કાચું ફળ તે અરિહંત સ્વરૂપ છે અને પાકું ફળ એ સિદ્ધ સ્વરૂપ છે. કારણ કે પાકું ફળ લાલ ઘૂમ હોય છે એમ સિદ્ધનો વર્ણ પણ લાલ છે. તો આ રીતે આ 9 પદની સંકલના છે. એ 9 પદનું પ્રવેશ દ્વાર એટલે સમ્યક દર્શન, અને સમ્યક દર્શનનું પ્રવેશ દ્વાર એટલે મૈત્રી આદિ ભાવો. એટલે આજના દિવસે અરિહંતની એ રીતે ભક્તિ કરવાની છે કે આપનામાં જે રીતે પ્રકૃષ્ટ કોટીના મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ ભાવો છે એનો અંશ પણ મને પ્રાપ્ત થાય. બોલો, પરમાત્માનો મૈત્રી ભાવ કેટલો ઉત્કૃષ્ટ કોટીનો કે જેના કારણે પરમાત્માના સંવસણની અંદર
જાતિ વૈર વાળા પ્રાણીઓ પણ બાજુ બાજુમાં બેસીને પરમાત્માની દેશના સાંભળે, કોઈને મનની અંદર લેશ માત્ર પણ વૈરનો ભાવ પ્રગટ ન થાય, એ પરમાત્માનો ઉત્કૃષ્ટ કોટીના મૈત્રી ભાવનું વાઇબ્રેશન છે. તો પરમાત્માનો પ્રમોદ ભાવ એ પણ કેટલો ઉત્કૃષ્ટ કોટીનો, કે જે ગોશાળાએ પરમાત્માને જીવનભર હેરાન કર્યા છે, અને એ જ ગોશાળો જયારે અંત સમયે પરમાત્મા તરફ તેજો લેશિયા ફેંકી અને તેજો લેશિયા પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપીને પાછી ફરી અને ગોશાળાના શરીરમાં પેઠી, તેવા સમયે ગોશાળાને તીવ્ર પશ્ચાતાપ થયો અને એ પશ્ચાતાપમાં એને પણ સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થયો. અને તે સમયે પરમાત્માએ સંવસરણમાં બેસીને એ ગોશાળાની પણ જબરજસ્ત અનુમોદના કરી કે એ આત્મા પણ સમ્યક દર્શન ગુણ પામી ગયો અને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિના કારણે ત્યાંથી કાળ કરી અને 12મા દેવલોકની અંદર તે ઉત્પન્ન થયો. ભલે જે એને કર્મ ઉપાર્જન કરેલું છે, અરિહંતની આશાતના એ કરવા દ્વારા ઘણું પાપ કર્મ ઉપાર્જન થાય અને એ તીવ્ર પાપ કર્મ જે ઉપાર્જન કરેલું છે એને ભોગવવા માટે ગોશાળાને સાતે નરકમાં 2 વખત જવું પડશે, પણ એક વખત સમ્યક દર્શન ગુણે એ આત્માને બચાવીને 12મા દેવલોકમાં પહોંચાડી દીધો, એનો સંસાર પરિમિત બનાવી દીધો. અને પ્રભુએ એના એ પ્રમોદ ભાવ, પ્રભુમાં કેવો ઉત્કૃષ્ટ કોટીનો કે આખા જીવન દરમિયાન હેરાન કરનાર એવા ગોશાળાનો પણ એ સમ્યક દર્શન પ્રાપ્તિનો પ્રમોદ ભાવ પરમાત્માએ સંવસણમાં બેસીને વ્યક્ત કર્યો. તો આ રીતે પરમાત્માનો ઉત્કૃષ્ટ કોટીનો પ્રમોદ ભાવ. કરુણા એનો તો કોઈ પાર નહીં. પૂર્વના ત્રીજા ભાવમાં જ જો હોવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી, જો મારું ચાલે તો નિગોદ થી લઈને અનુત્તર વિમાનવાસી સુધીના જેટલા પણ જીવો આ સંસારમાં છે એ બધા જ જીવોને કર્મ મુક્ત બનાવી દઉં, દુઃખ મુક્ત બનાવી દઉં, બધાને ચક સિદ્ધ શિલા ઉપર પહોંચાડી દઉં, સર્વને આ સર્વ આત્માઓ સિદ્ધ બને, આવી પ્રકૃષ્ટ કોટીની એમની ભાવના હોય છે. પરંતુ એવું બની શકતું નથી. ભાવ ભલે હોય, આજ દિવસ સુધી અનંત અરિહંત પરમાત્માઓ થયા અને દરેક અરિહંત પરમાત્માએ આ ભાવના ભાવી, જો મારું ચાલે તો જગતના બધા જીવોને મોક્ષે પહોંચાડી દઉં, પરંતુ આજ દિવસ સુધી અનંત તીર્થંકરો ભેગા મળીને પણ એક નિગોદના માત્ર અનંતમાં ભાગને જ મોક્ષે પહોંચાડી શક્યા છે. આનાથી વધારે જીવો મોક્ષે પહોંચ્યા નથી, પહોંચતા નથી કે પહોંચવાના પણ નથી, પરંતુ પરમાત્માનો જે ઉત્કૃષ્ટ કોટીનો ભાવ ધર્મ છે એ ભાવ ધર્મ એ અત્યંત ઉત્કૃષ્ટ કોટીનો હતો. પરમાત્માની કરુણા એ ઉત્કૃષ્ટ કોટીની હતી અને તેના કારણે પરમાત્માને સતત આ ભાવ તે રહ્યા કરતો હતો અને એ એમનો ઉત્કૃષ્ટ કરુણા છે. અને એ દુઃખમાંથી મુક્ત કરવાની કરુણા, પાપમાંથી મુક્ત કરવાની કરુણા, કર્મમાંથી મુક્ત કરવાની કરુણા. બસ આપણે પણ જગતના જીવો આ દુઃખ મુક્ત થાય. આજના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસથી ઘેરાયેલું છે અને એના કારણે જીવો આદિ વ્યાધિ આ બધાથી પીડાઈ રહ્યા છે, સતત ભય સંજ્ઞા તે ડોક્યું મારી રહી છે, તો તેવા સમયે જગતના સર્વ જીવો ભય મુક્ત બને. નમો જીણાણમ જીય ભયાણમ, જગતના સર્વ જીવો સાતે ભયોથી મુક્ત એવા જીનેશ્વર પરમાત્માઓને નમસ્કાર કરવા દ્વારા આ બધા ભય સંજ્ઞાથી પણ મુક્ત બને. અરિહંત પદની ભક્તિ કરવા દ્વારા કરીને આપણે આપણા આત્માને ચારે સંજ્ઞાથી પણ મુક્ત કરવાનો છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ ચાર સંજ્ઞાઓનો વળગાડ આપણા બધા આત્માઓને અનાદિ કાળથી વળગેલો છે. આહાર સંજ્ઞા એના ઉપર કંટ્રોલ કરવા માટે કુદરતે આપણને અત્યારે તક આપી છે. આંબીલ ખાતામાં આંબીલ કરવા જઈએ 50 વસ્તુઓ મળે, એટલે આહાર સંજ્ઞા ઉપર જે કંટ્રોલ થવો જોઈએ તે કંટ્રોલ ત્યાં નહોતો થતો. હવે ઘરે આંબીલ કરવા દ્વારા કરીને આ આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ કરી શકાશે. એટલું જ નહીં, ઘરના બીજા સભ્યો પણ આંબીલની વસ્તુઓ વાપરશે તો એના પણ આહાર સંજ્ઞા એના ઉપર કંટ્રોલ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ એક અવસર છે, આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ કરવાનો આ અવસર છે. કારણ કે આજના દિવસે વધારે લોકો તિર્યંચ ગતિમાં જઈ રહ્યા છે, એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એક આહાર સંજ્ઞા અને બીજા નંબરમાં આર્ત ધ્યાન.
આ બે દોષોના કારણે તિર્યંચ ગતિમાં વર્તમાનમાં જનાર જીવોની સંખ્યા બહુ મોટી છે. એટલે આપણે આ તપ કરવા દ્વારા આપણી આ સંજ્ઞાને તોડવાની છે. ચારે સંજ્ઞાઓ જો તૂટી જાય, ચારે સંજ્ઞાઓ ઉપર જો કંટ્રોલ થઈ જાય, તો જ આપણા ચારે પ્રકારનો ધર્મ આત્મસાત બને. નહીતર એ માત્ર ધર્મ ના કહેવાય, ધર્મ ક્રિયા કહેવાય. એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે એને ક્રિયા સ્વરૂપ કયા છે. જો આત્મામાં સમ્યક દર્શન ગુણ ન હોય તો દાન શીલ તપ અને ભાવ તે ક્રિયા સ્વરૂપ બને છે. જ્યારે આત્મામાં સમ્યક દર્શન ગુણ આવી જાય ત્યારે ચારે વસ્તુ ધર્મ સ્વરૂપ બને છે. બસ અરિહંત પદની ભક્તિ કરવા દ્વારા અરિહંત પરમાત્માની આપણા ઉપર એવી કૃપા ઉતરે કે જે કૃપાના કારણે આપણે સમ્યક દર્શન ગુણ એને પ્રાપ્ત કરી શકીએ. કારણ કે દેવચંદ્રજી મહારાજ એમ કહે છે પરમાત્મા મહાવીર દેવના સ્તવનની અંદર, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. તો આપણે પણ આજના દિવસે અરિહંત પરમાત્માના ગુણને ઓળખી અને જો અરિહંત પરમાત્માની ભક્તિ કરીશું તો અરિહંત પરમાત્મા તરફનો બહુમાન ભાવ અતિશય વૃદ્ધિ પામશે અને વૃદ્ધિ પામેલો બહુમાન ભાવ આત્માને સમ્યક દર્શન ગુણ સુધી પહોંચાડશે. અને એનો મોટો લાભ એ થશે કે દેહ રે જાવા મન કરે ચોથ તણું ફળ પાવે. દેરાસર જવાની ઈચ્છા કરવા માત્રથી ઉપવાસનો લાભ મળે. ઉભા થઈએ બે ઉપવાસ, ચાલવા લાગીએ ત્રણ ઉપવાસ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પરમાત્માના મુખારબિંદના દર્શન થતા જ છ છ મહિનાના ઉપવાસનો લાભ આપણને પ્રાપ્ત થાય. પણ એ પ્રાપ્ત ત્યારે થાય કે જો અરિહંત પરમાત્મા તરફનો અતિશય બહુમાન ભાવ હોય. મનની અંદર અરિહંત પરમાત્માના ગુણો એનું જો સ્મરણ ચાલુ રહે, આઈમ બિલના દિવસોની અંદર પણ આપણે પચ્ચખાણ પારવાની વિધિ કરવાની હોય છે, ઔષધ ન પણ કરતા હોઈએ તો પણ જે લોકો નવે દિવસ વિધિ પૂર્વકનું જે ઓળી કરતા હોય, જો કે સામાન્ય રીતે ઓળી તો જ કહેવાય કે જો વિધિ પૂર્વક આ બધી આરાધનાઓ થાય. ગયા વર્ષે શિકાગોની અંદર ઓળી હતી અને તે ઓળીની અંદર પ્રદીપભાઈ અને દર્શનાબેન એમના ઘરે હું ઉતરેલો, એમને નવ આયંબિલ કરેલા અને મેં કહ્યું તમારી ઓળી સરસ થઈ ગઈ. કે ના, અમે ઓળી નથી કરી, કારણ કે અમે માત્ર નવ આયંબિલ જ કર્યા છે. અમે તે દિવસોની અંદર કોઈ બીજી વિધિ નથી કરી. ઓળી તો કહેવાય કે જો જે નવે નવ દિવસની વિધિ બરાબર સાચવી હોય, વિધિ પૂર્વક આયંબિલ કર્યા હોય તો ઓળી કહી શકાય. એમને એમ ઓળી કઈ રીતે કહી શકાય. એટલે આપણે પણ આ બધી વિધિ સાથે ઓળી કરવાનું વિધાન છે, એમાં પચ્ચખાણ પારવાની પણ વિધિ છે. એ પચ્ચખાણ પારીને ત્યાર પછી આયંબિલ કરવા માટે બેસવાનું હોય છે. તે સમયનો આપણા બધાનો ભાવ એવો હોય કે પચ્ચખાણ પારતી વખતે જે એના પૂર્વે ચૈત્ય વંદન કરેલું હોય, એટલે મન પરમાત્માના ગુણોની અંદર રમણતા કર્યા કરતું હોય, એટલે આહાર વાપરતી વખતે પણ આપણું મન આહારના કોઈ ભાવોમાં ન જતા મનની અંદર પરમાત્માના ગુણો રમ્યા કરતા હોય અને કાયા દ્વારા આહારની ક્રિયા થતી હોય, આયંબિલ થઈ ગયા પછી પણ તરત જ વિધિમાં વળી પાછું આપણે ચૈત્ય વંદન કરીને પરમાત્માના ગુણોની સાથે અનુસંધાન કરવાનું હોય છે. અને આ અનુસંધાન તો વધારે સારી રીતે થઈ શકે જો આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ હોય. એટલે અરિહંત પદની ભક્તિ આજના દિવસે આપણે જે કરવાની છે તો એના માધ્યમથી આજના દિવસે આપણે નિર્ણય કરવાનો છે કે અરિહંત પરમાત્મામાં આ ચારે ભાવો પ્રકૃષ્ટ કોટીના હતા, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ અને માધ્યસ્થ ભાવ. સંવસરણમાં બિરાજમાન થઈને પ્રભુ દેશના આપતા હોય, સંવસરણમાં બેઠેલા જેટલા પણ જીવો હોય બધાના દોષો પ્રભુ જાણતા હોવા છતાં કોઈના તરફ લેસ માત્ર પણ દુર્ભાવ ઉત્પન્ન થતો નથી, કારણ કે પરમાત્માનો માધ્યસ્થ ભાવ એ પણ ઉત્કૃષ્ટ કોટીનો છે. જગતના બધા જીવો કર્મથી પરવશ છે. વર્તમાનમાં જે સિચ્યુએશન ઉભી થઈ છે તે આપણા બધાના સામુદાયિક પાપ કર્મના ઉદયના કારણે આવી સિચ્યુએશન ઉભી થઈ છે. તો એ સામુદાયિક પાપ કર્મનો ઉદય એને પણ આપણે ક્ષમતા પૂર્વક ભોગવવાથી એ દૂર થઈ શકે, એટલે આપણા માટે આપણી પાસે વર્તમાનમાં માત્ર એક જ પુરુષાર્થ એ આપણા હાથમાં છે. જે આપણે પાંચ કારણો કહીએ છીએ, કર્મ એ આપણા હાથમાં નથી,
બંધ આપણા હાથમાં છે, પણ ઉદય એ આપણા હાથમાં નથી, ભવિતવ્યતા આપણા હાથમાં નથી, કાળ આપણા હાથમાં નથી, સ્વભાવ આપણા હાથમાં નથી. આપણા હાથમાં જો માત્ર કઈ હોય તો પુરુષાર્થ છે. તો વર્તમાનમાં માત્ર આપણો પુરુષાર્થ, સમતાનો પુરુષાર્થ હોવો જોઈએ, બીજો કોઈ જ પુરુષાર્થ આજના દિવસે આપણે જરૂરી નથી. અને ભય, જે લોકોને મૃત્યુનો ભય લાગતો હોય છે, પણ મૃત્યુનો ભય એ પણ રાખવા જેવો એટલા માટે નથી કે મૃત્યુ એ તો પ્રકૃતિ છે, જન્મ એ વિકૃતિ છે, મૃત્યુ એ પ્રકૃતિ છે. ભય આપણને જન્મનો હોવો જોઈએ, મૃત્યુનો નહીં. તો આ નવપદજીની આરાધનાના દિવસો તે જન્મના ભયને દૂર કરવા માટેના છે, અજન્મા બનવાની સાધના કરવા માટેના આ નવ દિવસો છે. એ નવ દિવસોની અંદર આપણે અજન્મા બનવાની સાધના કરવાની છે કે જન્મ જ ન થાય તો પછી મરણ કદાપી આપણું ન થાય. હંમેશા નિયમ એવો હોય છે કે જે મોટો ગુનો કરે, મોટો અપરાધ કરે, એને મોટી સજા થાય. મોટી સજા એટલે ફાંસીની સજા. મોટો અપરાધ કરનારને આવી ફાંસીની સજા થાય તો જન્મ એ ઘણો મોટો અપરાધ છે. જે જે આત્માઓએ જન્મ નામનો અપરાધ કર્યો છે તે બધા જ આત્માઓને મૃત્યુ નામની ફાંસીની સજા અવશ્ય થવાની છે. માટે એનો ભય બિલકુલ રાખવા જેવો નથી. માત્ર જો ભય રાખવો જ હોય તો ભાવ મરણનો ભય જોઈએ, દ્રવ્ય મરણનો ભય ન જોઈએ. વર્તમાનમાં આખું વિશ્વ દ્રવ્ય મરણના ભયથી ભયભીત છે, પણ એ દ્રવ્ય મરણ એ તો એક જ વખત થાય છે, ભાવ મરણ વારંવાર થયા કરે છે. એટલે ભાવ મરણને દૂર કરવા માટે આપણી આ નવપદજીની આરાધના છે. તો એ દિવસોની અંદર વિશેષ વિશેષ ઉત્સાહ લાવીને, જો હમણાં તમે જોઈ પણ રહ્યા છો કે જે પણ તમે નવકાર વાળી વગેરે ગણી રહ્યા છો તે પહેલા જે ગણાતી હતી એના કરતા વર્તમાનમાં થોડી વધારે એકાગ્રતાથી ગણાય છે. એ એકાગ્રતાથી ગણાવાનું કારણ આ એક જાતનો ભય વ્યાપેલો છે, એ ભયમાંથી આત્માને મુક્ત કરવો છે, એટલે થોડી એકાગ્રતા આજના દિવસે વધી છે. સંકિત ગ્રુપે નવકાર મંત્ર એ ગણવા માટેની જયારે સ્કીમ બહાર પાડી ત્યારે આજ દિવસ સુધી લગભગ 13 કરોડ થી પણ વધારે નવકાર મંત્રના જાપ એ થવાના છે એવું કમિટમેન્ટ આપણને મળી ચુક્યું છે. એટલે વર્તમાનમાં લોકો તેની આરાધના વિશેષ રીતે કરી રહ્યા છે. એટલે આજના દિવસે જયારે આપણે કોઈએ ઘરમાંથી બહાર જ નથી નીકળવાનું તો તે સ્થિતિમાં આપણી પાસે સમય ઘણો વધારે છે. તો એ સમય દરમિયાન આજના દિવસની બધી જ આરાધના તે ભાવપૂર્વકની થાય અને સતત આ મૈત્રીયાદી ભાવોથી આપણું મન ભાવિત થાય. બારે બાર પ્રકારની ભાવનાઓ એ પણ આના દ્વારા આપણે ભાવિત કરવાની હોય છે. આ કોરોના દ્વારા પણ કેવી રીતે બારે પ્રકારની ભાવનાઓથી ભાવિત થઈ શકાય એ પણ હું વોટ્સએપ દ્વારા કોઈને મોકલાવીશ અને એ તમને મોકલાવશે. એટલે આ રીતે આપણે ભાવ, કારણ કે મનની પવિત્રતા એ માત્ર ભાવ ધર્મ દ્વારા શક્ય છે. અને આજના દિવસે આપણી મનની પવિત્રતા, કારણ કે આંબિલ નામનો તપ એ પણ મનની પવિત્રતામાં અતિશય કારણરૂપ છે. કોઈને વિશેષ વિકૃતિના ભાવો થતા હોય તો પણ સતત આંબિલનો તપ કરે તો એનાથી તે વિકૃતિ દૂર થતી હોય છે. એટલે આપણે ઉપવાસ એટલે આપણું પોતાનું ઘર કહીએ છીએ, આયંબિલ એટલે મિત્રનું ઘર છે અને વિગયો એ શેતાનનું ઘર છે. તો આજના દિવસે આપણે બધા મિત્રના ઘરમાં છીએ. આપણા ઘરની અંદર હોઈએ તો આપણે સુરક્ષિત છીએ, એમ મિત્રના ઘરની અંદર પણ આપણે સુરક્ષિત છીએ. માત્ર વિગયો એ શેતાનનું ઘર છે, કારણ કે વિગઈ એટલે વિકૃતિ, વિગઈ એટલે દુર્ગતિ. વિગયો વાપરવા દ્વારા મનને વિકૃત કરી અને આત્માને દુર્ગતિમાં મોકલી શકાય છે. આ નવ દિવસ દ્વારા આપણે વિગયોનો ભોગ અને ઉપભોગ નહીં કરીએ કે જેથી કરીને મનની વિકૃતિને પણ અટકાવી શકાશે અને નવે પદની આરાધના બહુ સુંદર રીતે થશે. અને નવે દિવસ એ નવે પદ બસ એના ગુણોને સમજીને એના તરફ વિશેષ વિશેષ બહુમાન ભાવને આપણે બધા જ ધારણ કરતા જઈએ. એટલે આજના દિવસે અરિહંત પદ જેમાં અષ્ટ મહા પ્રાતિહાર્ય એ બાહ્ય વૈભવ રૂપ છે, જયારે અપાયા પગ્માતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને પૂજાતિશય એ આંતરિક ગુણ સ્વરૂપ છે. તો પરમાત્માનો વચનાતિશય તે પણ ઉત્કૃષ્ટ કોટિનો છે અને પૂજાતિશય
પરમાત્માની પૂજા, ઇન્દ્રો અને ચક્રવર્તીઓ એ પણ પરમાત્માની પૂજા તે કરતા હોય છે. એટલે આ રીતે પરમાત્મા આ બધા જ અતિશયોથી યુક્ત છે, અને આવા અતિશયો પ્રચંડ પુણ્યના સ્વામી જે હોય તે એનામાં જ હોય, અને આવા પ્રચંડ પુણ્યના સ્વામી માત્ર અરિહંત પરમાત્મા છે. માટે એમની ભક્તિ વિશેષ વિશેષ કરવાથી આપણને પણ પ્રચંડ પુણ્ય ઉપાર્જન થાય, પણ એ પ્રચંડ પુણ્ય માત્ર ને માત્ર આપણની મોક્ષ સાધનામાં ઉપયોગી થાય. એવી રીતે આપણે જો એનો ઉપયોગ કરતા રહીએ તો એ પુણ્ય પુણ્યના અનુબંધ વાતું બનતું જાય, અને ધીમે ધીમે કરીને આપણે બધા જ છેવટે આગળ આગળ વધતા છેક મોક્ષ સુધીની સાધનાની અંદર એ પુણ્ય આપણને બધાને ઉપયોગી થાય. એટલે જે આવા નિર્મળ પુણ્યના જેવો સ્વામી છે એની ભક્તિ કરવા દ્વારા આપણે નિર્મળ પુણ્ય ઉપાર્જન કરવાનું છે. ચાર પ્રકારના ધર્મમાંથી દાન દ્વારા પુણ્ય ઉપાર્જન થાય છે, અને અહીં પરમાત્માની ભક્તિ એના દ્વારા એનાથી પણ વિશેષ પુણ્ય ઉપાર્જન થાય છે. એટલે આપણે બીજી વાત એ કરી કે આપણે આ 9 દિવસની અંદર આપણી ચારેય સંજ્ઞાઓ ઉપર કંટ્રોલ કરવાનો છે. આહાર સંજ્ઞાઓ ઉપરનો કંટ્રોલ કરવા માટેનો આ આયંબિલ નો તપ, મૈથુન સંજ્ઞા ઉપરની કંટ્રોલ કરવા માટે 9 દિવસ ઉત્કૃષ્ટ કોટીના બ્રહ્મચર્યનું પાલન, કાયાથી તો પાલન કરવાનું પણ મન અને વચન એના દ્વારા પણ પાલન કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. કહેવાય છે કે વર્તમાનમાં પણ પ્રેમસુરી મહારાજ કે જેઓ રામચંદ્રસુરી અને ભુવનભાનુસુરી મહારાજના ગુરુ, કે જેમને આ પંચમ કાળની અંદર પણ જીવન દરમિયાન એક પણ વખત અબ્રહ્મનો વિચાર સુદ્ધા પણ નથી આવ્યો, તો આયંબિલના તપ કરવા દ્વારા કરીને મનને આપણે પણ એવું પવિત્ર બનાવીએ કે જેના દ્વારા કરીને મનમાં આવો કોઈ વિકૃતિનો ભાવ ઉત્પન્ન ના થાય, અને મૈથુન સંજ્ઞા એના ઉપર પણ આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે આહાર સંજ્ઞા ઉપરના કંટ્રોલ માટે આયંબિલનો તપ, મૈથુન સંજ્ઞા ઉપરના કંટ્રોલ માટે શીલ ધર્મનું પાલન, એવી રીતે પરિગ્રહ સંજ્ઞાના કંટ્રોલ ઉપર દાન ધર્મ એ કરવા દ્વારા કરીને તમે પરિગ્રહ સંજ્ઞા ઉપર કંટ્રોલ લાવી શકો છો. એટલે મમત્વ બુદ્ધિ બસ એને તોડી નાખવાની છે. તમારી પાસે સંપત્તિ હોય એનો વાંધો નથી, પરંતુ એના ઉપરની જે મમત્વ બુદ્ધિ છે, રાત અને દિવસ અર્થોપાર્જનના જે સતત વિચારો આવે છે એને તોડવાના છે. જોકે 21 દિવસ આપણે બધા લોકડાઉનમાં છીએ, એટલે આ વિચારો પણ વર્તમાનમાં ઓછા થઈ ગયા છે, તો એ વિચારો પણ નિર્મૂળ થઈ જાય એ પ્રકારનો ભાવ મનમાં લાવવાનો એ પ્રયત્ન કરવાનો, અને ભય સંજ્ઞાને દૂર કરવા માટે ભાવ ધર્મ બસ સતત આ 9 પદના ગુણોની અંદર 9 પદ ઉપરનું બહુમાન એની અંદર જો તમે રમતા રહેશો તો આ મૃત્યુનો ભય એ પણ આપણને સતાવવાનો નથી. કારણ કે 9 પદની આરાધના કરતા કરતા કદાચ આત્મા ઉપડી પણ ગયો તો પણ નિશ્ચિત સદગતિ થવાની છે. વર્તમાન જે પણ આપણી સિચ્યુએશન છે એના કરતા પણ અનેક ગણો સારું આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે આ કોઈએ આની પણ ચિંતા કરવાની બિલકુલ આવશ્યકતા નથી. તો આ ચારેય પ્રકારની સંજ્ઞાઓથી પણ આપણું આત્મા મુક્ત બને એ પ્રકારની ભાવનાથી પણ આપણે ભાવિત બનવાનું છે. આજે આટલે પહેલા દિવસે અરિહંત પદની આરાધના માટેની આપણે આજે આટલી વાત કરી. મને ખબર નથી કે તમારા સુધી અવાજ બરાબર પહોંચ્યો છે કે નહીં, પણ આ પ્રવચન પૂરું થયા પછી તમારા બધાના રિવ્યુ આવશે, એના ઉપરથી ખ્યાલ આવશે કે મારે પણ કઈ સુધારવાની જરૂર હોય તો ચોક્કસપણે જણાવજો, કે જેથી કરીને આપણે એમાં કઈ સુધારો કે એ રીતે પણ કરી શકીએ. અને હવે બધાને પચ્ચખાણ, નવકાર સિદ્ધિ આયંબિલ, ઉપવાસ કોઈને હોય તો પેલા ઉપવાસનું પચ્ચખાણ આપી દઉં છું અને ત્યાર પછી નવકાર સિદ્ધિ આયંબિલ. ઉપવાસ સૂર્ય ઉગ્ગયે અવતચ્ચમ પચ્ચખાય તિવ્યંપિ આહારમ સંખાયમ સાયમમ અન્નત્તાણાવગણમ સસાગારમ પારિઠાવણી આવરણમ મહત્તરાગારમ સંપ્રમત્યાગારણમ પાણાહાર પોરસી સાઠ પોરસી સૂર્ય પૂર્વ મડ્ડ પુઠ્ઠયમ પચ્ચખાય અન્નત્તાણાવગણમ સસાગારમ પચ્ચનકારણમ દિશા મોહિનમ સાહુવેનમ મહત્તરાગારમ સત્યાગારણમ સાહુ વૈણમ મહત્તરાગણમ ત્યાગરણમ
આયમ વિલમ વિગેય પચ્ચખાઈ અન્નતણાપગણમ સાસાકરણમ લેવાલેવણમ નિહત્તા સંસક્ષેણમ ઉખિત્ત વિવેગણમ પરુચ્ચમખેણમ પારિત્રાણ્યાકરણમ મહત્તરાગણમ સુપ્રત્યાકરણમ એકાશ્રમ વ્યાશ્રમ પચ્ચખાઈ દિવ્યમ પિયાહારમ અશ્રમ ખાયમમ સાયમમ અન્નતણાપગણમ સાસાકરણમ સાગરીયાકરણમ આઉંઠણમ સાલનું ગુરુપુઠાણેનમ પારિત્રાણ્યાકરણમ મહત્તરાગણમ સાયન સંઘ દ્વારા આ પહેલા દિવસનું પ્રવચન થયું અને એમાં બોસ્ટન થી અમિતભાઈ કે જેઓ રાત્રે 12:30-1 સુધી જાગીને પણ આપણને આ બધી અનુકૂળતા કરી આપી એટલે એમની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને બોસ્ટન સંઘે આપણને એમનું ઓલું વાપરવા માટે ઝૂમ એપ એની પણ વ્યવસ્થા કરી આપી એટલે એમનો પણ આપણે આભાર માનીએ છીએ અને કઈ પણ ત્રુટી રહી ગઈ હોય જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો એના માટેનું મિચ્છામી દુક્કડમ અને પછી મારો વોટ્સએપ નંબર 9869703920 આ નંબર ઉપર તમારું કઈ પણ સૂચન હોય તો તમે મોકલી શકો છો કે જેથી કરીને આવતીકાલથી કઈ પણ સુધારો કરવો હોય તો આપણને ખબર પડે અને એક મિનિટ આમાં અવાજ જો થતો હોય તો